એક એવી બેઠક કે જે કોંગ્રેસનો ગઢ રહી છે, એક એવી બેઠક જ્યાંથી નહેરુ ગાંધી પરિવારના ચાર સભ્યોએ સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો. અમે વાત કરી રહ્યા છીએ અમેઠી બેઠકની, જ્યાં છેલ્લા 26 વર્ષ બાદ ગાંધી પરિવારનો કોઈ સદસ્ય મેદાનમાં નથી. કોંગ્રેસે છેલ્લી ઘડીએ કિશોરીલાલ શર્માને મેદાનમાં ઉતારતા નવા સમીકરણો રચાયા છે. ભાજપમાંથી સ્મૃતિ ઈરાની મેદાનમાં હોવાથી એક વર્ગ અમેઠીના મુકાબલાને એકતરફી જંગ માની રહ્યો છે, તો બીજી તરફ એક વર્ગનું એમ પણ કહેવું છે કે શર્માને હળવાશથી લેવા જેવા નથી. આ તમામ ચર્ચા અને અટકળો વચ્ચે અમેઠીમાં પ્રચારનો જંગ જામ્યો છે અને પ્રચારમાં ભાજપના સારથી સ્મૃતિ પોતે છે. તો કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધીએ મોરચો સંભાળ્યો છે. મતદાનને આડે હવે એક સપ્તાહનો સમય બાકી છે, ત્યારે કેવો છે અમેઠીનો માહોલ, અહીંના સમીકરણો અને ઇતિહાસ જોઈએ અહેવાલ. કહેવાય છે કે સમયથી બળવાન બીજું કોઈ નથી. એક સમય જેનો વિકલ્પ ના હોય, જેનો સૂર્ય મધ્યાહને તપતો હોય, તે જ વ્યક્તિ સમય આવે પોતાનું અસ્તિત્વ બચાવવા મથતો હોય તેવું પણ બને. આ વાત આમ તો દરેક ક્ષેત્ર અને વ્યક્તિને લાગુ પડે છે, પણ હાલ માહોલ લોકસભાની ચૂંટણીનો છે ત્યારે આ વાતને રાજકીય પક્ષો પૂરતી મર્યાદિત રાખીએ. વાત કરીએ અમેઠી લોકસભા બેઠકની. આમ તો આ વખતે અમેઠીમાં કાંટાની ટક્કર જામવાની વાત હતી. રાહુલ ગાંધી સતત ત્રીજી વખત સ્મૃતિ ઈરાની સામે લડવાના હોવાની અટકળો પ્રબળ બની હતી. ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસ સુધી અમેઠીના ઉમેદવાર પર કોંગ્રેસે સસ્પેન્સ જાળવી રાખ્યું. આખરે 3 મેના રોજ સવારે કોંગ્રેસે જે જાહેરાત કરી તેનાથી અટકળો પર તો પૂર્ણવિરામ મુકાઈ ગયું, પણ આશ્ચર્ય પણ સર્જાયું. કેમ કે કોંગ્રેસે અમેઠીથી રાહુલ ગાંધીની જગ્યાએ કિશોરીલાલ શર્માને મેદાનમાં ઉતાર્યા. આ સાથે જ અમેઠીનો જંગ ભાજપના સ્મૃતિ ઈરાની અને કોંગ્રેસના KL શર્મા પૂરતો મર્યાદિત બની ગયો. અમેઠીથી નામની જાહેરાત થતાં જ KL શર્માએ તુરંત નામાંકન પણ દાખલ કરી દીધું. પત્રકારોએ શર્માને જે પહેલો સવાલ પૂછ્યો તે હતો કે શું મોડી જાહેરાતથી તેમને નુકસાન થશે. તેનો જવાબ શર્માએ કંઈક આવી રીતે આપ્યો. नहीं मेरे को नहीं लगता, क्योंकि जहां जनता जब मन बहुत पहले से बना लेती है, जनता 5 साल में जिस भी की कार्यकर्दगी देखती है उसके प्रति मन बना लेती है. हम लोग मेहनत करेंगे, क्योंकि हमारा संगठन यहां पे पहले से काम कर रहा है और हम उसी के बल पे हम लोग यहां पे चुनाव लड़ेंगे. કિશોરીલાલ શર્મા દેશના અન્ય ભાગો માટે નવું નામ હતું, પણ યુપી અને ખાસ કરીને અમેઠી માટે નવું નામ નથી. સૌથી પહેલા તેમનો પરિચય મેળવી લઈએ તો શર્મા મૂળ પંજાબના લુધિયાણાના વતની છે. કોંગ્રેસ સાથે તેઓ 1983થી જોડાયેલા છે. તેમણે રાજીવ ગાંધી સાથે કામ કરીને પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. થોડા જ સમયમાં તેઓ ગાંધી પરિવારની નજીક આવી ગયા. રાજીવ ગાંધીની હત્યા બાદ તેમણે અમેઠીમાં કેપ્ટન સતીશ શર્મા સાથે મળીને કામ કર્યું. 1999થી તેમણે અમેઠીમાં સોનિયા ગાંધી માટે કામ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેઓ રાયબરેલી અને અમેઠી બંને બેઠકોના ઇન્ચાર્જ હતા. આ બંને બેઠકો પર તેમણે કોંગ્રેસ માટે કામ કર્યું, જોકે મૂળ યુપીના હોવાથી તેમના પર બહારના હોવાના આક્ષેપો પણ થયા. જોકે આ આક્ષેપોનો તેમણે પોતે અને પ્રિયંકાએ કંઈક આવી રીતે જવાબ આપ્યો. તો દૂસરી પ્રત્યાશી કહાં સે આઈ, બીજેપી પ્રત્યાશી કહાં સે આઈ, મેરે બારે મેં બહુ લોગ નહીં જાનતે ઓર મેને કિસી કો જનાને કી કભી કોશિશ ભી નહીં કિયા. તો જબ કામ યહાં કર રહે હૈ તો મેરે કો જરૂરી નહીં થા કે સબકો જનાના, લેકિન અબ યે આઈ ચીજ તો નેચરલી લોગ ઢૂંઢતે હૈ કે યે કૌન થે, કૈસે થે, ક્યા થે. તો મેં આપકો યે બતા દું કે મેં સેલરીડ આદમી નહીં હું, મેં વોલન્ટિયર હું, મેં કોંગ્રેસ સે કોઈ તનખા વાલા આદમી નહીં હું. ઠીક હૈ, બહુ સે લોગ નહીં જાનતે, મિથ્યા મેં હૈ, તો રહેને દિયા જાય. બહુત અચ્છી ચોઇસ હૈ, બહુત સમય સે શર્માજી સંભાળ રહે હૈ અમેઠી કો. 99 સે જબ પહેલે ચુનાવ કા સંચાલન હમને કિયા થા તો હમ દોનો ને સાથ મેં કિયા થા. અમેઠી કા હર ગાંવ કે હર ગાંવ કો જાનતે હૈ, ગલી કો જાનતે હૈ, બહુત અચ્છા રહેગા. અમેઠીથી કોંગ્રેસે ગાંધી પરિવારમાંથી કોઈને મેદાનમાં ન ઉતરતા ભાજપને ભાવતું મળી ગયું. સ્મૃતિ ઈરાનીએ તો કોંગ્રેસની પસંદગીને તેની હારની સ્વીકૃતિ પણ ગણાવી દીધી. મહેમાનો કા સ્વાગત હૈ, હમ લોગ અતિથિયો કે સ્વાગત મેં કોઈ કસર છોડેંગે નહીં. ઇતના હી કહે દું કે અમેઠી સે ગાંધી પરિવાર કા ના લડના ઇસ બાત કા સંકેત હૈ કે કોંગ્રેસ પાર્ટી ચુનાવ મેં એક વોટ પડને સે પહેલે હી અમેઠી સે અપના હાર સ્વીકાર કર ચુકી હૈ. ક્યુંકિ અગર ઉન્હે લગતા કે યહાં જીત કી કોઈ ભી ગુંજાઇશ હૈ તો વો યહાં સે લડતે, અપને પ્રોક્સી કો ના લડાતે.
અમેઠીના વર્તમાન જંગ પર નજર કરતા પહેલા આ બેઠકનો ઇતિહાસ જાણી લેવો જરૂરી છે, કેમ કે તેનાથી જ તેના વર્તમાનને વધુ સારી રીતે સમજી શકાય તેમ છે. આ બેઠક ભારતના રાજકારણમાં કોંગ્રેસના સુવર્ણ સમયનું અભિન્ન પાસું રહી છે. આ બેઠક કોંગ્રેસ અને ખાસ કરીને ગાંધી પરિવારનો ગઢ રહી છે. અમેઠી બેઠક પર 1967માં પહેલીવાર લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. ત્યારથી અત્યાર સુધી યોજાયેલી 16 ચૂંટણીમાંથી કોંગ્રેસ 13 વખત જીતી છે. ગાંધી પરિવારે 1977થી આ બેઠક પર લડવાનું શરૂ કર્યું. 1980માં સંજય ગાંધી અહીંથી ચૂંટાયા. જોકે તેના બીજા જ વર્ષે 1981માં પ્લેન ક્રેશમાં તેમનું અવસાન થતાં 1981માં પેટા ચૂંટણી યોજાય, જેમાં રાજીવ ગાંધીએ ઉમેદવારી નોંધાવી અને જીત્યા. ત્યારબાદ 1984, 1989 અને 1991માં પણ રાજીવ ગાંધી અમેઠીથી ચૂંટાયા. આ જ વર્ષે તેમની હત્યા થતાં પેટા ચૂંટણી યોજાય, જેમાં કોંગ્રેસમાંથી સતીશ શર્મા જીત્યા. 1996માં ફરી સતીશ શર્મા અમેઠી જીત્યા. જોકે 1998માં ભાજપના કરંટ વચ્ચે કોંગ્રેસે અમેઠી બેઠક ગુમાવવી પડી અને ભાજપના સંજય સિંહ જીત્યા. જોકે કોંગ્રેસને પોતાની પરંપરાગત બેઠક પરત મેળવવામાં વધુ વાર ન લાગી. બીજા જ વર્ષે એટલે કે 1999માં ફરી ચૂંટણી યોજાય, જેમાં કોંગ્રેસમાંથી સોનિયા ગાંધી ચૂંટાઈ આવ્યા. ત્યારબાદ સોનિયાએ રાયબરેલીથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું અને અમેઠી બેઠક રાહુલના ફાળે આવી, જેઓ સતત 2004, 2009 અને 2014માં આમ સતત 3 વખત અમેઠીથી જીતતા આવ્યા. આ તો વાત થઈ આંકડાકીય માહિતીની. હવે આ જ માહિતીના આધારે અમેઠી અને ગાંધી પરિવારના ઘનિષ્ઠ સંબંધ પર નજર કરીએ તો આ બેઠકે ગાંધી પરિવારના 3 સભ્યો માટે રાજકારણમાં લોન્ચપેડ તરીકે કામ કર્યું છે. 1981માં રાજીવ ગાંધી, 1999માં સોનિયા ગાંધી અને 2004માં રાહુલે અમેઠીથી સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો. એટલે કે અમેઠી બેઠક ગાંધી પરિવાર સાથે અભિન્ન રીતે જોડાયેલી છે. અહીં એ વાત પણ જાણી લેવી જોઈએ કે ગાંધી પરિવારે અમેઠીમાં એક વખત હારનો સામનો પણ કરવો પડ્યો છે. એ ચૂંટણી હતી 1977ની, જ્યારે રાજકારણમાં કોંગ્રેસ વિરોધી લહેર હતી. આ જ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાય, જેમાં અમેઠીથી ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી મેદાનમાં ઉતર્યા. જોકે તેમણે પહેલી ચૂંટણીમાં જનતા પાર્ટીના રવિન્દ્ર પ્રતાપ સિંહ સામે હારનો સામનો કરવો પડ્યો. 1977 જેવી જ પરિવર્તનની લહેર 2014માં ફૂંકાઈ, જ્યારે કોંગ્રેસને કેન્દ્રમાં સત્તાની સૌથી મોટા ભાગની બેઠકો ગુમાવવી પડી. યુપીમાં કોંગ્રેસ 2 બેઠકો પર સમેટાઈ ગઈ. આ બેઠકો હતી અમેઠી અને રાયબરેલી. ગાંધી પરિવારનો ગઢ હોવાથી કોંગ્રેસ આ બેઠકો બચાવી શકી હતી. રાહુલ જીતી તો ગયા, પણ સ્મૃતિ ઈરાનીએ તેમને જોરદાર ટક્કર આપી. જોકે 2019માં પાસા પલટાઈ ગયા. સ્મૃતિએ રાહુલ પાસેથી અમેઠી બેઠક ખૂંચવી લીધી. રાહુલને કદાચ પરિણામનો અણસાર આવી ગયો હતો, એટલે જ તેઓ વાયનાડથી પણ લડ્યા હતા. 2024માં પણ આ જ વાતનું પુનરાવર્તન થયું. જોકે અમેઠીમાં કોંગ્રેસ તરફથી નામ બદલાઈ ગયું. રાહુલ ગાંધી વાયનાડની સાથે રાયબરેલીથી ઉમેદવાર બની ગયા. તો અમેઠીમાં કોંગ્રેસે કિશોરીલાલ શર્માને મેદાનમાં ઉતાર્યા, જેઓ વિદ્યાધર ભાજપાઈ અને સતીશ શર્મા બાદ અમેઠીથી મેદાનમાં ઉતારનાર ગાંધી પરિવાર ઉપરાંતના 3જા કોંગ્રેસી છે. સ્મૃતિ ઈરાની પાસે હવે અમેઠીના સાંસદ તરીકેનો 5 વર્ષનો અને કેન્દ્રીય મંત્રી તરીકેનો સક્રિય અનુભવ છે, એટલે તેઓ પ્રચાર દરમિયાન અમેઠીમાં થયેલી કામગીરીને લોકો સમક્ષ મૂકે છે અને મોદી સરકારની કામગીરી ગણાવે છે. અમેઠી લોકસભા ક્ષેત્ર મેં મેડિકલ કોલેજ ભી બનવાયા, સૈનિક સ્કૂલ ભી બનવાયા, કેન્દ્રીય વિદ્યાલય ભી બનવાયા, ચીફ મેડિકલ ઓફિસર મુખ્ય ચિકિત્સા અધિકારી કા દફતર ભી બનાયા, પોલીસ લાઇન કી વ્યવસ્થા કી, ડાયાલિસિસ સેન્ટર કી વ્યવસ્થા કી, પાસપોર્ટ સેન્ટર કી વ્યવસ્થા કી. માત્ર 5 સાલ આને વાલે 5 સાલ મેં વિશેષ બહેનો કો કહેના, પહેલી બાર અમેઠી મેં એસા હુઆ હૈ કે હમને 5 સાલો મેં 13,000 બહેનો કો લખપતિ દીદી બનાઈ. યુપીમાં વખતે કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનના પોતાના સાથી સમાજવાદી પાર્ટી સાથે મળીને લડી રહી છે. જોકે કોંગ્રેસને અમેઠી અને રાયબરેલીથી વધુ આશા છે. આ જ કારણ છે કે આ બંને બેઠકો પર પ્રચારનો મોરચો ખુદ પ્રિયંકા ગાંધીએ સંભાળ્યો છે. તેઓ રાહુલ ગાંધી માટે અમેઠીમાં અને કિશોરીલાલ શર્મા માટે રાયબરેલીમાં રેલીઓ યોજે છે, સભાઓને સંબોધન કરે છે. અમેઠી સાથે ગાંધી પરિવારનો સંબંધ તેમના પ્રચારના કેન્દ્રમાં હોય છે.
पुश्तों से हम आपके लिए काम करते चले आ रहे हैं, सेवा करते चले आ रहे हैं। एक शहीद हुआ, दूसरा खड़ा हुआ, दूसरा शहीद हुआ, मेरी माता जी खड़ी हो गई, वो आपकी सांसद बनी, उसके बाद मेरे भाई आपके सांसद बने, काम का प्रमाण आपके आंखों के सामने है। जहां जहां आप अमेठी में आज भी उद्योग देखते हैं, वो किसने खोला? भाजपा ने एक भी नहीं खोला, एक भी ऐसा विकास का काम नहीं किया जिस जो आपके सामने लाकर उसके नाम पर आपसे वोट मांग सके। એક તરફ જ્યાં પ્રિયંકા ગાંધી પરિવારના ભાવનાત્મક લગાવનો હવાલો આપે છે, તો બીજી તરફ સ્મૃતિ ઈરાની ધર્મના મોરચે પણ કોંગ્રેસને ઘેરી રહ્યા છે. જો કે આ મોરચે પણ પ્રિયંકા ભાજપને જવાબ આપવાનું નથી ચૂકતા. અગર કોંગ્રેસ પાર્ટી મેં હિંમત હૈ તો ગૌરી ગરી મેં હનુમાન ગઢી કે હનુમાન મંદિર કી ધજા કો હાથ લગા કર દિખાએંગે, અમેઠી વાલે ઈંટ સે ઈંટ બજા દેંગે, ફિર મત કહેના. इसलिए जितने भी राम भक्त यहाँ विराजमान है, सबसे पूछना चाहती हूँ, लंका राम जी के पहले कौन पहुँचा था? राम हनुमान जी. लंका कौन पहुँचा था? राम भक्त राम जी से पहले हनुमान जी बजरंग बली पहुँचे थे ना. सिर्फ आपको गुमराह करने की बातें होती है, आपके घर में बहने आ जाती है धुंधलियाँ करने के लिए. कैसी है वचन लोग भगवान के नाम भाजपा को वोट भगवान कह रहे हैं आपको? बार बार भगवान तो यही कहेंगे कि जानवर करो, भगवान तो यही कहेंगे कि उसकी जो ढूंढ रहा है उसको समझो, उसको पहचानो, जो सच्चा है उसको पहचानो. किसने काम किया है आपके लिए, कौन तरक्की लाया है आपके लिए, और कौन आपको गरीबी की खाई में छोड़ना चाहता है ताकि आपका इस्तेमाल कर पाए, ताकि आपसे એટલે કે અમેઠીમાં જંગ જામી ચૂક્યો છે. આ જંગ વચ્ચે અનિચ્છનીય ઘટનાઓ પણ સામે આવી. તાજેતરમાં જ કોંગ્રેસના કાર્યાલયની બહાર પાર્ક કરેલા વાહનોમાં મોડી રાત્રે તોડફોડ કરવામાં આવી હતી. કોંગ્રેસે આ માટે ભાજપને જવાબદાર ઠેરવી હતી, તો ભાજપે કોંગ્રેસના આક્ષેપોને ફગાવી દીધા હતા. અમેઠીમાં આ વખતે પણ કોંગ્રેસ માટે દેખીતી રીતે પડકારનો પહાડ છે. ઉમેદવાર ભલે કિશોરીલાલ શર્મા છે, પણ પરીક્ષા ગાંધી પરિવારની છે. જો રાહુલ ગાંધી આ બેઠકને બચાવી ન શક્યા હોય તો કિશોરીલાલ શર્મા માટે તો દેખીતી રીતે કપરા ચઢાણ છે. કોના દાવમાં કેટલો દમ છે તેનો ફેંસલો અમેઠીના મતદારો 20 મેના રોજ કરશે, અને 4 જૂનના રોજ પરિણામ સમગ્ર દેશ સામે હશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.